ભરૂચ સિવિલ હોસ્પિટલ હર હંમેશા વાદ વિવાદમાં રહેતી હોય છે અને કોરોના પોઝિટિવ દર્દીઓના મોત બાદ પણ સિવિલ સત્તાધીશો ઉપર દર્દીઓના સગા સંબંધીઓએ વારંવાર આક્ષેપો પણ કર્યા છે. તેમ છતાંય સિવિલ સત્તાધીશોમાં કોઈ સુધારો જોવા મળતો નથી. કોરોના પોઝિટિવ સહિતના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાયેલી પીપીઈ કિટનો જાહેરમાં નિકાલ કરાતો હોવાનો વિડીયો થોડા દિવસ અગાઉ પણ વાયરલ થયો હતો. ત્યારે આજે સવારે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના પ્રવેશદ્વાર નજીક કચરાની ડસ્ટબિનમાં દર્દી માટે વપરાયેલી પીપીઈ કીટ તથા માસ્કનો નિકાલ કરાયો હોવાની ઘટના સામે આવી છે. આ ડસ્ટબિનમાં રહેલી પીપીઈ કીટ સિવિલમાં આવતા લોકોમાંથી કોઈ સંક્રમિત થાય તો જવાબદાર કોણ અને સંક્રમિત થયેલો વ્યક્તિ અન્ય કેટલા લોકોને સંક્રમિત કરે તેવા પ્રશ્નો ઊભા થયા છે. તો ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી પાછળ નીકળતો મેડિકલ વેસ્ટ પણ સિવિલ હોસ્પિટલની પાછળના ભાગે રહેલા પોસ્ટમોર્ટમ રૂમ નજીકની કચરાપેટીમાં પ્લાસ્ટિકના કોથળાઓમાં ભરી નિકાલ કરવામાં આવ્યો છે. પરંતુ કચરાપેટીમાં પણ પ્લાસ્ટિકના કોથળાઓથી ઉભરાઈ રહી છે. કેટલાય મેડિકલ વેસ્ટના પ્લાસ્ટિકના પોટલાઓ જાહેર માર્ગો ઉપર રઝળતા જોવા મળી રહ્યા છે. પોટલાઓ પશુઓ ફંફોડી રહ્યા છે. તદુપરાંત કચરામાંથી ગરીબ શ્રમજીવી કચરો વણી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે ગંભીર રોગચાળામાં સપડાય તો જવાબદાર કોણ? ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની ઘોર બેદરકારી સામે જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રને લાલ આંખ કરવાની જરૂર જણાઈ રહી છે. પીપી કીટ ત્યાં આજુબાજુ ડસ્ટબિન રાખેલી છે, એમાં ન નાખવું જોઈએ આપણે જાણીએ છીએ. છતાં પણ બહારની વ્યક્તિઓ પીપી કીટ પહેરીને આવે છે, એ કાઢીને નાખી જાય છે. છતાં પણ એ પીપી કીટને તાત્કાલિક ઉઠાવી લેવામાં આવે છે અને બાયોમેડિકલ જે વેસ્ટ જે ભેગું કરવામાં આવે છે તેમાં રાખવામાં આવે છે. સિવિલવાળા એના માટે અમે સિક્યુરિટીને એલર્ટ કર્યા છે અને એમને તાકીદ આપી છે. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.